વૈદ નિકુલ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આયુર્વેદના વિવિધ ઉપાયો અને તેના બધા સામાન્ય સારવારની આપણે વાત કરી રહ્યા છીએ. આજે હું તમને સર્વસામાન્ય નાની મોટી તકલીફો આપણા જે જીવનમાં થતી હોય છે તેમાંનો એક છે ઝાડા થઈ જવા. આમ જો ફૂડ પોઈઝનિંગ કે એવું થયું હોય તો જુદી વસ્તુ છે, પણ ઝાડા જ્યારે થઈ જતા હોય છે ત્યારે મોટાભાગે અપચાના કારણે થતા હોય છે, અથવા તો કંઈ ખાવામાં આવી ગયું હોય છે તો થતું હોય છે. આવા સમયે ઘરે ક્યાંક અચાનક થયું તો શું કરવું જોઈએ? તો સૌથી ઝાડાની સૌથી સારામાં સારી સારવાર એ આયુર્વેદે બતાવી છે. ઘરગથ્થુ પણ થઈ શકે છે અને વધારે તકલીફ લાગે, લાંબા સમયની તકલીફ હોય તો તમે ચોક્કસથી આયુર્વેદના વૈદ્યનો સંપર્ક કરી શકો છો. પણ જ્યારે પણ ઝાડા છે સૌથી પહેલી વસ્તુ શું કરવાની? સૌથી પહેલી વસ્તુ ખાવાનું બંધ કરી દેવાનું છે. ખોરાક બંધ કરી તો પેટને આરામ આપો, સૌથી પહેલું ખોરાક બંધ કરો. બીજી વસ્તુ એની ઉત્તમમાં ઉત્તમ ઔષધ છે સૂંઠ અને છાશ. ઘરે બનાવેલી પાતળી છાશ અને તે છાશમાં અડધી ચમચી સૂંઠ નાખો, પાવડર મિક્સ કરો અને દર બે કલાકે પીતા રહો. એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આ ઝાડો લોહી પડતું હોય તો એવા ઝાડાની અંદર એ ઝાડો નથી, કારણ કે તે મરણાની તકલીફ હોય છે. આ ઝાડો એવો છે કે તમને કાયમી કોઈ તકલીફ નથી, ક્યારેક અચાનક જ થાય છે ત્યારે આ વસ્તુ કરવાની છે. તેથી જો કોઈ પેટ સંબંધી બીજી તકલીફો છે અને તેમાં તમને ઝાડા થતા હોય છે, મરડાની તકલીફ છે ને ઝાડા થતા હોય છે, IBS છે ને કે તકલીફ થતી હોય છે, તો તેવામાં આ નુસખો કરવાનો નથી. આ સામાન્યતઃ અચાનક પાચનની તકલીફ કે ખાવામાં આવી ગયું હોય અને પેટ બગડ્યું છે એવી સ્થિતિમાં આ કરવાનું છે. તો ઝાડા થઈ જાય ત્યારે શું કરવાનું? તો તે વખતે ખોરાક બંધ કરવાનો અને દર બે કલાકે એક ગ્લાસ છાશમાં અડધી ચમચી સૂંઠ મિક્સ કરીને લેતું રહેવાનું, પાણી પીતા રહેવાનું છે. જરૂર પડે ORS લીંબુ શરબત આ પણ લઈ શકાય. જેટલું પાણી નીકળે તેટલું પાણી જવું જોઈએ, ડિહાઈડ્રેશન ન થવું જોઈએ, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને તે છતાં તમને કોઈ વધારે તકલીફ લાગે તો તમારે ડૉક્ટર અથવા તો આયુર્વેદ ચિકિત્સકનો સંપર્ક કરવાનો, એટલું ધ્યાન રાખશો. ધન્યવાદ.